ભુજ શહેરમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ શહેરમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા કામના સ્થળે મહિલાઓ પર થતી જાતીય સતામણીની અટકાયત પ્રતિબંધ અને નિવારણ માટે આંતરિક ફરિયાદ સમિતિ વિષય પર કાર્યશાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારે મહિલા પર થતી જાતીય સતામણી સંદર્ભે જીઆર પણ બહાર પાડવામાં આવ્યું છે જેથી આ સંદર્ભે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશાળામાં ખાસ દિલ્હીથી રચનાબેન શર્મા અને કાર કાયદાના નિષ્ણાંત સરકારી વકીલ કે ગોસ્વામી અને કચ્છની અલગ અલગ સંસ્થાઓના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા હું અરુણા છું અને કચ્છ મહિલા વિકાસ સંગઠનને અત્યારે લીડ કરી રહી છું આજની જે કાર્યશાળા છે એ ખાસ કરીને કામના સ્થળે મહિલાઓ પર જે જાતીય સત્તામણી થાય છે એના સંદર્ભે એક લો છે અને એક ગવર્મેન્ટ દ્વારા જીઆર પણ બહાર પાડવામાં આવ્યું છે કે દરેક જગ્યાએ પછી ગવર્મેન્ટનું ડિપાર્ટમેન્ટ હોય કે એનજીઓ હોય કે કોઈ પણ એવી જગ્યા હોય કે જ્યાં દસથી વધારે લોકો કામ કરતા હોય ત્યાં એક કમિટીની રચના થવી જોઈએ અને એ કમિટી જે છે એની ભૂમિકા શું છે અને આ કાયદો શું છે એની એક જાગૃતિ આવવા માટેની આજની આ કાર્યશાળા છે ઉદ્દેશ્ય એ છે કે મહિલા સલામતીના દ્રષ્ટિકોણથી જ્યારે અમારી સંસ્થા કામ કરી રહી છે તો એક મહિલા તરીકે મહિલા સંસ્થા તરીકે અને એક સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે જ્યારે ગવર્મેન્ટને કાયદો છે અને જીઆર પણ છે તેમ છતાં એની સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વ સમજી અને દરેક જગ્યા ઉપર આવી કમિટીઓનું ગઠન થાય અને કમિટીઓની ભૂમિકા શું છે એ પણ આજના આ કાર્યશિબિરમાં મેં વણી લીધી છે તાકી એ લોકો ગઠન થઈ ગયા પછી પણ સક્રિય ભૂમિકા કેવી રીતના ભજવી શકે અને સાથે સાથે મહિલાઓ માટે એવું સલામત વાતાવરણ પોત એ જે જગ્યાઓ છે ત્યાં કેવી રીતના થાય પર્ટિક્યુલર કોઈ કેસની વાત નથી કરતા પણ જ્યારે કોઈ મહિલાઓ કામના સ્થળે જાય છે તો કેવી ફિલિંગ્સ એટલે એ લોકો માટે એક એવી ફિલિંગ્સ થાય ત્યાં અને સલામતી ભર્યું વાતાવરણ હોય એ લોકો ખુલીને વાત કરી શકે ઉપરાંત અગર કાંઈ થાય છે તો એની વાત કરવા માટેની એક એવી જગ્યા હોય તો એ જગ્યા ઊભી કરવા માટે સરકારનો જીઆર છે કે દરેક સંસ્થાઓમાં દરેક ડિપાર્ટમેન્ટમાં આવી કમિટીઓ બનવી જોઈએ મારું નામ જય અંજરિયા છે અને કચ્છ નવનિર્માણ અભિયાન સંસ્થાની અંદર એક ભુજ બોલે છે નામનો મંચ છે એ ચલાવી રહ્યો છું અને ખાસ કરીને અમારામાં એક ઇન્ટરનલ કમિટી જે બનેલી છે એનો સભ્ય પણ છું આજે જે આખી કાર્યશાળા યોજાય છે એની અંદર ખાસ એ મુદ્દો સમજાવવામાં આવી રહ્યો છે કે પહેલાં જેનું નામ હતું આઈસીસી એટલે કે ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી હવે એ અત્યારે એને ફરિયાદ જે વર્ડ છે એનામાંથી કમ્પ્લેન વર્ડ છે કાઢી નાખવામાં આવેલું છે અને અત્યારે એટલે કે ઇન્ટરનલ કમિટી કે એની અંદર માત્ર ફરિયાદ જ નથી પણ અત્યારે જે મહિલાઓને લગતા મુદ્દા છે એ કેવી રીતે અંદર એડ્રેસ થઈ શકે પછી મહિલાઓને ખાલી એ એ ફરિયાદ જ નથી એ લોકોને સમજાવવાનું પણ છે એને અવેર પણ કરવાના છે એ લોકો કઈ રીતે ફરિયાદ કરી શકે એનું શું રિઝોલ્યુશન હશે એ બધી આખી સિસ્ટમ પણ આજે સમજાવવામાં આવી છે અને ખાસ કરીને આમાં બે મુદ્દા ખાસ મેં જોયા છે કે અનિચ્છનીય જે મહિલાઓને એમ લાગતું હોય કે ના અનિચ્છનીય છે ઇન્ટેન્શન હોય કે ન હોય વ્યક્તિનું અનિચ્છનીય છે અને બીજું કે સેક્સ્યુઅલની અંદર ક્યાંય કન્ટેન્ટ છે તો એ વસ્તુ ખરેખર ફરિયાદને લાયક છે જ અને આજે એની અંદર અલગ અલગ જે એના શું કહેવાય વિભાગો કહી શકાય કે એના મુદ્દાઓ કહી શકાય એની એ ચર્ચા થઈ છે કે એક કમિટી છે એના પાસે કેવી રીતે એક ફરિયાદ આવે છે અને કમિટીની શું ફરજો છે પછી એમ્પ્લોયરની શું ફરજો છે અને એમ્પ્લોઈની પણ શું ફરજો છે એની અંદર કારણ કે એક આખા માહોલમાં આપણે બેઠા છીએ તો બધાની ફરજો પણ અત્યારે સમજાવવામાં આવી છે પછી જે પણ ફરિયાદ કરે છે એને કેટલો ન્યાય મળે છે અને ધારો કે અહીંયા ન્યાય નથી મળતો તો એ આગળ જઈને શું પગલાં લઈ શકે છે બરાબર છે ને કે એ ક્રિમિનલ તરીકે પણ ક્રિમિનલ લોમાં પણ આગળ જઈ શકે છે તો સિવિલ લો અને ક્રિમિનલ લો એનો પણ આજે ભેદભાવ સમજાવવામાં આવ્યો છે અને એક કમિટી મેમ્બર તરીકે આજે મને ઘણું બધું શીખવા પણ મળ્યું છે કે હવે ધારો કે અત્યારે મારા પાસે આપણે ઈચ્છીએ ન જ ઈચ્છીએ કે આપણી કોઈ સંસ્થાની અંદર અનિચ્છનીય ઘટના ઘટે પણ ધારો કે આવી ઘટના ઘટતી હશે તો એનામાં એક નિરપેક્ષ રીતે અને તટસ્થ રીતે આપણે શું પગલાં લેવા જોઈએ એની આજે ઊંડી સમજ મળી છે આપની સ્માઇલની સુંદરતાને વધુ સુંદર બનાવશે તન્ના ડેન્ટલ કેર અહીં ડેન્ટલ ઇમ્પ્લામેન્ટ દાંતમાં ડાયમંડ બેસાડવું તૂટેલા દાંતની સારવાર દાંતને સફેદ કરવાની સારવાર ફિક્સ દાંત વાંકાચૂકા દાંતની સારવાર મૂળિયાની સારવાર ડહાપણની દાઢ ચાંદી મિક્સ કરવાની ઓટોમેટિક મશીન ડિજિટલ એક્સ રેની સારવાર ઉપલબ્ધ છે પાંચ વર્ષના અનુભવી તેમજ બીજા દવાખાનામાં કન્સલ્ટિંગ એવા ડૉક્ટર જે પી રવાણી બીડીએસ સારવાર કરે છે મળવાનો સમય સવારે દસથી એક અને સાંજે પાંચથી આઠ સ્થળ તન્ના ડેન્ટલ કેર શોપ નંબર એક પૂનમ આર્કેટ બેંક ઓફ ઇન્ડિયાની સામે હોસ્પિટલ રોડ પૂછ કચ્છ કોન્ટેક નંબર નાઇન ફોર ટુ નાઇન સિક્સ ટુ નાઇન ફોર